एवरीवन, वेलकम टू अवर न्यू ब्लॉग। केम छो बधा? गुड मॉर्निंग, राधे राधे। तो आज छे संडे એટલે બધાને હેપી સન્ડે। અને તમે લોકો જુઓ છો પાછળ જો પાણીનો જગ છે અને થેલા ને બધું પેક કરી દીધું છે બા માટે। અમે લોકો જઈએ છે બા દાદાને મળવા અને દીસુ આવે છે પણ એ સરપ્રાઈઝ છે, એ લોકોને નથી ખબર। એમને એવું જ છે કે દીસુ નથી આવવાની, પણ દીસુને આજે નથી જવાનું એટલે પછી દીસુ કહે કે ચલો હું આવું છું અને બાને સરપ્રાઈઝ આપીએ। તો હવે આગળ આપણે જોઈએ કે દીશુને જોઈને લોકો કેવા થાય। કાલે થોડા કહેતા કે ભાઈ એને લઈને આવજે છોકરીને, પણ અમે ના પાડી છે કે નહીં આવવાની। દીશુ આમાં પેલો આખું શું કેવું દીશું તારું? બાને કેવું છે? ના, અને દીશુનો આજે લુક કેવો લાગે છે એ કહેજો। એને મારો શર્ટ પહેર્યો છે અને એની અંદર એને એની ટી શર્ટ પહેરી છે, ટી શર્ટ ની ઉપર એને શર્ટ પહેરે છે। તો તમે લોકો કોમેન્ટ કરીને જરૂર થી કહેજો કે કેવી લાગે છે આજે હવેથી મારા જ કપડા પહેરતી થઈ ગઈ છે। આ મોટે પીકુ ભાઈ છે, સારું તો ચલો ભાઈ ભાઈ અને પરમ ની છે મસાલા વગર ની। આ છે પરમ ની મસાલા વગર ની, લે જુઓ તો જુઓ, આ તો જુઓ, મારા ચારા પાડે છે પોતાના વિડીયો ઉતારો નહીં ગોલ્ડન ચોકડી। આ બાજુ જો, આ બાજુ બરોડા જવાય અને આ બાજુ આપણે પાવાગઢ સાઈડ નો રસ્તો લઈશું। જો આ લોકો બસ ઉપર કેવું ચડાવે છે, સાયકલો ને બાઈક ને હોવાની યાદ આવી ગઈ। પિનાકી ને હજી મકાઈ ચાલે છે, ઈસુ તમાર લોકો નહીં ચાલે છે હજી? ક્યાં છો? તાજી ભૂખડા નહીં ને ખા 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 લઈએ ના જુઓ। પિનાકીન જાય છે બાળકો માટે નાસ્તો લેવા। જો ગોળ કેરી રેસ્ટોરન્ટ આપણે ચડી ગયા છે હાલોલ રોડ ઉપર, મસ્ત નજારો છે। કેમ દીશું? એ તો પહેલી જ વાર જોયું ને આવું, પાણી છોડ્યું છે અત્યારે જો, છે ને અહીંયા જો આ દીશું ને આરામ બેવ જોવે છે, મસ્ત છે જો। અને આજે દીશું ને માછલી બતાવી જ દઈએ અને સામે પાવાગઢ છે જો, તમને દેખાતો હોય તો એ રહ્યો જો ધુમ્મસમાં જો, દેખાય છે ને? અહીંયા જુઓ તમે નજીક થી ફ્લો જુઓ, ઓહો કેટલા મોજા ઉછળે જોયું દીશું,
પાણી જોડ્યું લાગે અત્યારે. હા સેમ હરિદ્વાર લાગે છે અત્યારે. વાવ બહુ સરસ. અમે હવા ઉતર્યા હોય તો દઈશું મરી જઈએ. હવે સાહેબ બહાર આવ્યા છે. આવો સાહેબ આવો. પડ્યો પરમ ને મોટો. ઉતાર દઈએ છે. આપણે આગળના રસ્તે જવાનું છે. હવે આપણે જોઈએ લટક તો નહી રાખવાનો. હા જો આ બધા ઉતરે ને એટલે કરચલી પડે છે. કેવું બા રાધે રાધે, કેવી લાગી સરપ્રાઈઝ? ઈસુની સરપ્રાઈઝ કેવી લાગી તમને? અમારી તો તમને ખબર નથી કે આ મૂર્તિ આવશે. એટલે બાય તાર પોપટ કરી નાખી. આવ્યું થયું ચાલો તો. કેવું તા મજામાં? કેવું રહ્યું દીશુનું તમારે? દાદા તમને કેવું લાગ્યું દીશુને જોઈને? એવું થયું ને બસ તારે ના ઉતર્યો ને એટલે કરચલી પડે છે. સારું ચલો તો હવે પછી બતાવીશું. આ જો એને બાજોડ બેહી ગયો છે. એ દાદા તમારા જોડેથી 20 રૂપિયા અને બાજોડેથી 20 રૂપિયા. દીસુ બેસી ગઈ છે. હવે દીસુ મજા આવી ગઈ? જો વાગ્યા છે 3:30 થવા આવ્યા. સીધી દી પૂરી કરવા બેઠી. કેમની પૂરી કરે? આ બાને હવે રજા આપીએ થોડા 2 દિવસ આપણા ઘરે લઈ જઈએ. આવે છે બા? દાદા ચા કરીને ખાઈ લેવા. બા ને ફાવે જ ને. બા આયા ત્યાં ના બોલે મન ત્યાં જ વળગ્યું કે. એટલે મેં આ તો એને ઉઠાઈ જ લેવી છે. કિડનેપ કરવા જાય બા ને તો. બહુ સારા નસીબ વાળી તું ના આવી. બર્થડે હા તો હું કરાવી દઈશ. આજે શું ખાવું બોલો બા ને? પીઝા જ ખાવશ? હા તો પીઝા ખવડાવી દઉં. ચલો ડન. બા તો ફૂલ બેટિંગ છે. તું બા હારું થયું બર્થડે માં ના આવી. એ જે ટોર્ચર હતું ને બા,
એ જે 16 તારીખ જે મેં કાઢી છે ને સાંજે 6 વાગ્યા સુધી, તો હું ખરેખર આમ એવું લાગ્યું હરિદ્વાર જઈને હું ગંગાજી નહીં આવ્યો. તો હું આવું જ ને પછી. સારું ચાલો દીસુ, તમે લોકો અહીંયા દર્શન કરો ઠાકોરજીના. જો જય દ્વારકાધીશ. અને દીસુ પેન ધરાવે છે ઠાકોરજીને, કેમ કે એની એક્ઝામ છે પરમ દિવસથી. તો ઠાકોરજી તમે જ એની પેન પકડી લેજો અને એને લખાવજો, મેથ્સમાં ખાસ લખાવજો એને. તમે બધા દર્શન કરો છો, અહીંયા ગોપીઓ છે. બસ દીસુને ફોનથી દૂર કરાવી દો હમણાં 10 તારીખ સુધી. એવું કંઈક દ્વારકાધીશ કરો કે એને છે ને સ્નેપચેટ ને બધું ભૂલી જાય હમણાં. ચલો બધાની મનોકામના પૂરી કરે કે મહારાણી માં જવાનું. દાદા રાધે રાધે. હા ચલો ભાભી ધ્યાન રાખજે એમનું, હોય ને. ચલો જયદીપભાઈ ચલો. તો દાદા હવે હા સારું સારું. બા કેમનું મજા ને? રાધે રાધે. ખાવાનું તો દેખાય જ નહી. ચાલો લઈ લઈએ પાછું. માછલી જ નથી. ગાડીમાંથી કેવું સરસ લાગે છે ને. પબ્લિક કંટાળી જશે. દાદા વિડિયો જોઈ છે. નહીં કંટાળે. તો અમે અહીંયા સ્કૂલ તરફથી ટ્રીપ આવ્યા છે. તો પછી અમે અહીંયા ડેઝર્ટમાં છે, જેસલમેરમાં છે, રાજસ્થાન. તો અમે ડેઝર્ટમાં હતા તો હું તમને વિડીયો ઉતારવાનું ભૂલી ગઈ, પણ જીપમાં અમે સફારી કરીને આવ્યા છે તો બહુ મજા આવી ગઈ છે. પણ હવે અહીંયા કેમલ રાઈડ છે, તમે જોઈ શકો છો કેમલ બધા અહીં બેસી રહ્યા છે. તો હવે અમે કેમલ રાઈડ કરીશું અને બનશે તો વિડીયો ઉતારીને તમને બ્લોગમાં મૂકીશું. તો ચલો હવે તમને વ્યૂ બતાવી દઈએ. જેસલમેરમાં બધે ફરીને જઈએ છીએ રૂમમાં. તો અહીંયા બહુ મસ્ત વ્યૂ છે. તો વિચારી ચાલો તમે તમને બતાડી દઈએ જોવા. બહુ મસ્ત વ્યૂ છે. તો મેં કીધું હતું કે અમે છે ને હોટેલમાં જવાના છે, પણ હવે અમે થોડી વારમાં પહોંચવા જ આવ્યા છે. તે પહેલાં અહીંયા સનસેટ થઈ ગયો છે. તો તમને ગમતો હોય તો તમે જો આ બહુ મસ્ત સનસેટ છે જો. બહુ મસ્ત સનસેટ છે. ત્યાં જ એક ડોગી આવ્યું છે, નાનું નાનું પપી. તો એ જો હશે તો પછી તો આવા દે દીશિતા. ના ના અહીંથી ભૂસકો મરાઈ દે ને. ના કેટલું મસ્ત છે. સોસાયટીમાં આફ્રિકન રહે છે. જો મમ્મીના બધા બેસ્ટ ફ્રેન્ડ છે. જો દીસો અહીંયા ઉતરી જશે અને ડોગી ડોગી કરશે હવે. આ લઈ જજો. હા અમે બધું લઈ જઈશું બેટા. જો દીસો ઉતરી ગઈ છે અને મંદિરમાં થાય છે આરતી. સાંજે ઘરે આવી ગયા હતા 7-1 વાગે.
તો હવે જઈએ છીએ, અમે લોકો રેડી થઈ ગયા છે નવા કપડા પહેરીને, તો પિઝા બફેટમાં જઈએ છે. તો કેમ કે બા આવ્યા છે બહુ મહિના પછી, અને અમારા પરમની બર્થડેની પાર્ટી બાકી હતી, જે પાર્ટી આપી હતી મેં એને આગળ, એ મારા તરફથી હતી, એના પપ્પા તરફથી બાકી છે, એટલે બંને જોડે જોડે પતી જાય એટલે એનો બ્લોગ અમે અલગથી બનાવવાના છે. તો બહુ જ મજા આવશે તમને જોવાની, તો આ બ્લોગમાં બન્યા રહેજો તમે લોકો, અને પાર્ટ ટુ જોવાનો ભૂલતા નહીં તમે લોકો, બહુ જ મજા આવશે. એટલો પિઝા પરફેક્ટનો જ આવશે કે એમાં શું શું વેરાયટી હોય છે અને અમે કેવી મસ્તી કરીએ છીએ, એ જ બધું આવશે. તો ચલો બ્લોગને જોવાનો ભૂલતા નહીં, અને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે. અને હવે આપણે કાલે મળીશું નવા બ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે. તો બધાને ટાટા, બાય બાય, ગુડ નાઇટ, રાધે રાધે. અને મને ખ્યાલ જ છે કે તમને આ બ્લોગ સારો લાગ્યો જ હશે, અને એમાં શું શું સારું લાગ્યું છે તમને જોવાનું, તો નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો બાય બાય, દીશો, રાધે રાધે, રાધે રાધે.